નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો કે આજે આપણે આ વિડીયોની અંદર પેટા હિસાબની અને સબ ઓડિટરની વર્ગ 3ની જે મિત્રો ભરતી થઈ રહી છે, એટલે કે જેમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, તેમાં મિત્રો પરીક્ષાની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે. તો ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો હજી પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી નથી. તો કુલ જગ્યાઓ કેટલી છે, શું છે તેનો અભ્યાસક્રમ અને કઈ તારીખે મિત્રો પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષા લેવાની છે, તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે. તો જોઈએ આપણે પેટા હિસાબની અને સબ ઓડિટરની ફૂલ નોટિફિકેશન. તો સૌપ્રથમ નોટિફિકેશન જોઈ રહ્યા છીએ આપણે, તો તેમાં કુલ જગ્યાઓ છે એ મિત્રો 320 જગ્યાઓ માટે પેટા હિસાબની અને સબ ઓડિટરની મિત્રો ભરતી થઈ રહી છે, કે જેમાં ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. તો 320 જગ્યા છે જેની અંદર કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ કે જે અભ્યાસક્રમ છે, તો અભ્યાસક્રમ આ મુજબ રહે છે. તો આ મુજબ અભ્યાસક્રમ રહે છે, તો તેની ખાસ કાળજી લેજો દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો અને પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દેજો. સૌપ્રથમ ભાગ એક તરીકે લેખિત પરીક્ષા યોજાવાની છે. તો ભાગ એકની અંદર લેખિત પરીક્ષા માટે કુલ પ્રશ્ન 150 હશે, 150 હશે અને 2 કલાકનો સમય રહેશે. તો તે જે પાર્ટ એકની અંદર જે સામાન્ય જ્ઞાન જે પૂછાવાનું, એટલે કે સામાન્ય જ્ઞાનની અંદર ગુજરાતનો ઇતિહાસ હોય, ભૂગોળ સંસ્કૃત ભૂગોળ અને સંસ્કૃતિ હોય, ભારતનું બંધારણ હોય, રમત ગમત હોય, સામાન્ય વિજ્ઞાન હોય, વર્તમાન પ્રભાવ હોય, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન હોય, ટેસ્ટ ઓફ રિઝનિંગ, પર્યાવરણ જાહેર વહીવટ હોય, સરકારી યોજનાઓ હોય, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગાણિતિક કસોટીઓના જે પ્રશ્ન છે તેમના 30 ગુણ રહે છે. પાર્ટ 2ની અંદર ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ રહે છે, તેના 20 ગુણ રહે છે. પાર્ટ 3ની અંદર અંગ્રેજી વ્યાકરણ, જેના 10 ગુણ રહે છે. પાર્ટ 4 જે જોઈએ તો બેચરલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે છે, બેચરલ ઓફ કોમ્પ્યુટર હોય એપ્લિકેશન, બેચરલ ઓફ કોમર્સ, બેચરલ ઓફ સાયન્સ, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક તથા બેચરલ ઓફ આર્ટ્સ કહી શકીએ. અને સાથે સાથે ઇકોનોમિક અને મેથેમેટિક્સના જે વિષયોનું શૈક્ષણિક લાયકાત હશે તેના પ્રશ્નો 90 માર્કના થઈ છે. આ રીતના કુલ 150 માર્કનું આપણે પ્રથમ લેખિત પરીક્ષા જે યોજાવાની છે તેનું પેપર રહેશે. ત્યાર પછી જે વાત કરીએ તો પરીક્ષાની અંદર જે 150 માર્કનો પ્રશ્ન પૂછાશે અને 150 માર્કના માર્ક હશે મિત્રો, એટલે કે 150 માર્કનો પેપર રહેશે અને 2 કલાકનો સમય રહેશે. તો પ્રત્યેક જવાબ દીઠ તમારે જો ખોટો આન્સર પડશે તો 0.25 માર્ક તમારે જે પ્રશ્ન લખેલો આવશે એટલે કે ખોટો પડશે તેમાંથી ડિડક્ટ કરવામાં આવશે, અને પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો ઈ ઓપ્શન ટિક કરવાનો રહેશે. ત્યાર પછી લેખિત પરીક્ષામાં જે ઉમેદવાર ઉત્તીર્ણ થશે એટલે કે પાસ થશે, ત્યારે કેટેગરી વાઇઝ 3 ગણા ઉમેદવારો ભાગ 2 માટે મિત્રો બોલાવવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ કે જે કોમ્પ્યુટરનું ભાગ 2 જે છે, એટલે કે કોમ્પ્યુટરની જે પરીક્ષા લેવાની છે, તો તેની અંદર મિત્રો કુલ 75 ગુણનું પેપર રહેશે. તેમાં 1 કલાક અને 15 મિનિટનો સમય રહેશે. તેમાં એક્સેલ છે, ઈમેલ છે, પાવરપોઈન્ટ અને ત્યાર પછી જે છે ટેન્ડર નોટિસ ગુજરાતી તથા અંગ્રેજીની અંદર તેમ 75 માર્કનું રહેશે. ત્યાર પછી પરીક્ષાની વાત કરીએ તો જે પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ચૂકી છે તે પરીક્ષા આ તારીખે લેવાની છે. તો પરીક્ષાની જે તારીખ છે તો પરીક્ષા છે મિત્રો એ 10 ઓક્ટોબર 2021ના રોજ લેવાશે, સવાર 11 થી 1 કલાક વચ્ચે. તો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ જે તૈયારી શરૂ નથી કરી તે વિદ્યાર્થી ભાઈ બહેનો જે પેટા હિસાબની અને સબ ઓડિટની તૈયારી શરૂ કરી દીજો. 10 ઓક્ટોબર 2021ના રોજ 11 થી 1 કલાક વચ્ચે આ પેપર લેવાનું છે. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ.